અસ્તમાં ભગવાન શ્રી કૃષ્ણ જયારે પોતાના ધામમાં વયા ગયા ત્યારે ધર્મ એ ભાગવત ની શરણ લીધી. સાક્ષાત કૃષ્ણ જ ભાગવત માં પ્રવેશ થઈ ગયા. આ જવાબ આગળ આવશે. તો આવી રીતે આ 88,000 મુનિઓના 6 પ્રશ્ન આશા છે કે તમને બધાને યાદ હશે. યાદ છે બધાને? ભાગવત નો આ પ્રારંભ છે એટલા માટે હું આમાં વ્યાખ્યા સાથે તમને લોકોને સંભળાવું છું. અને તમને પૂછવાનું કારણ એ કે યાદ રહી જાય. સૌથી પહેલો પ્રશ્ન યાદ છે? સૌથી પહેલો પ્રશ્ન, કલયુગ ના જીવોના ઉદ્ધાર કરવા માટે સર્વશ્રેષ્ઠ સાધન કયું છે? કલયુગ ના લોકોનું કલ્યાણ કરવા માટે શ્રેષ્ઠ સાધન કયું? બીજો પ્રશ્ન, આત્માને પ્રસન્ન કરવા માટે એવું કયું કાર્ય છે, કયું સાધન છે? ત્રીજો પ્રશ્ન, ભગવાન શ્રી કૃષ્ણ ને આ ધરાધામ પર શા માટે આવવું પડ્યું? ચોથો પ્રશ્ન, ભગવાન શ્રી કૃષ્ણના અદ્ભુત ચરિત્રનું વર્ણન કરો. 88,000 ઋષિ મુનિઓનો પાંચમો પ્રશ્ન કે અથા ખ્યાતિ હરેર ધીમન અવતાર કથા શુભા, ભગવાન શ્રી કૃષ્ણની કથા નહીં એમની અવતારની કથા સંભળાવો, 24 અવતારની. અને છેલ્લો પ્રશ્ન, ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ધામમાં ગયા બાદ ધર્મ કોની શરણમાં ગયો? ધર્મમ ક શરણમ ગતઃ. વેદ વ્યાસજી ભાગવત ગ્રંથમાં લખે છે કે ઇતિ સંપ્રશ્ન સંપૃષ્ટો વિપ્રાણામ રોમ હર્ષની પ્રતિ પૂજ્ય વચસ્તેષામ પ્રવક્તુ મૂપ ચક્રમે. જ્યારે 88,000 ઋષિ મુનિઓએ વિપ્રાણામ અર્થાત 88,000 ઋષિ મુનિ બ્રાહ્મણોએ રોમ હર્ષણની નો અર્થ થાય રોમ હર્ષણના પુત્ર ઉગ્રસવા સૂતને આ પ્રશ્ન પૂછ્યા ત્યારે સુત ગોસ્વામી સંપૃષ્ટ નો અર્થ થાય વિપ્રસન્ન થઈ ગયા. વાસ્તવમાં ગુરુ અને વક્તા ત્યારે પ્રસન્ન થાય જ્યારે શિષ્ય અને શ્રોતા સુંદર પ્રશ્ન પૂછે. પ્રશ્ન પૂછવાથી પણ ગુરુ પ્રસન્ન થાય, પણ પ્રશ્ન પાછા એવા હોવા જોઈએ. અગર અમુક લોકો પ્રશ્ન પૂછે કે શિવજીએ જ્યારે ગણપતિનું માથું કાપી નાખ્યું તો એ માથું ક્યાં પડ્યું? હવે માથાથી એને શું લેવા દેવા? એમાંથી એની ક્યાં ભક્તિ વધવાની છે? પણ એવા પ્રશ્ન પૂછે કે ભગવાન કૃષ્ણે 16,108 વિવાહ શું કરવા કર્યા? કેમ તારા એકની હારે નથી થતા તો ભગવાનના નવ થાય 16,108 રાણી હારે? લોકો આવા પ્રશ્ન પૂછે, પણ આવા પ્રશ્નથી ગુરુ અને વક્તા પ્રસન્ન ન થાય. પ્રશ્ન 88,000 ઋષિ મુનિ અને પરીક્ષિત જેવા હોવા જોઈએ. પૂછ્યા પ્રશ્ન અને આ પ્રશ્નથી સુદ ગોસ્વામી હર્ષિત થયા અને હર્ષિત થઈને સુદ ગોસ્વામી 88,000 ઋષિ મુનિના પ્રશ્નોથી ના જવાબમાં શ્રીમદ ભાગવતમ કથા પ્રારંભ કરી રહ્યા છે. શ્રી સુત વાચ યમ પ્રવ્રજંત મનુપેતકૈત્યમ દ્વૈપાયનો વિરહકાતરરાજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિને સૌથી પહેલા તેમના ગુરુ સુખદેવ ગોસ્વામી ને પ્રણામ કરે છે. આ શાસ્ત્ર ની એક પરિપાટી એક વિધિ છે. કઈ પણ ગ્રંથ લખતા પહેલા કે કથા કરતા પહેલા પોતાના ગુરુ ને પ્રણામ કરવા, મંગલાચરણ કરવું. તો સુદ ગોસ્વામી પોતાના ગુરુ સુખદેવ ગોસ્વામીને પ્રણામ કરે છે અને પ્રણામ કરતા કહે છે કે ઈ સુદ ગોસ્વામી, ઈ સુખદેવ ગોસ્વામી જે પોતાની માતાના ગર્ભેથી જન્મ લઈને જ જંગલમાં નીકળી ગયા, પોતાના ઘરે એક મિનિટ પણ ન રહ્યા, એવા સુખદેવ ગોસ્વામીને હું પ્રણામ કરું છું. યસ
स्वानुभावम अखिलम श्रुतिसारमेकम अध्यात्म दीपमतिति तिर्षताम तमोन्धम संसारिणाम करुणयाह पुराण गुह्यम तम व्यास सूनमुपयामि गुरु मुनि नाम। हूँ एवा गुरु ने प्रणाम करूँ छू, हूँ मारा गुरु ने प्रणाम करूँ छू जे संसार ना लोगों ने ऊपर करुणा करीने श्रीमद भागवत ज्ञान परीक्षित ना माध्यम थी पूरा जगत ने दीधु। तो पोताना गुरु सुखदेव गोस्वामी ने प्रणाम करी, हवे आठ जना ने प्रणाम करे छे। नारायणम नमस्कृत्यम नरम चैव नरोत्तमम देवीम सरस्वतीम व्यासम ततो जयम उदीरयेत। सौथी पेला नरोत्तम, नरोमां जे उत्तम छे एवा भगवान श्री कृष्ण ने प्रणाम करे छे। तत्पश्चात नरम, नर अने नारायण ने प्रणाम करे छे। तत्पश्चात च माने ब्रह्मा अने नारद जेवा भक्तों ने प्रणाम करे छे। तत्पश्चात देवी श्रीमती राधा राणी ने प्रणाम करे छे। त्यार पछी वाग देवी श्री सरस्वती देवी ने प्रणाम करे छे। अने अंते व्यास जी ने प्रणाम करता कहे छे कि आ बधानी जय थाय, आ बधाने हूँ प्रणाम करू छू अने प्रणाम करवानी साथे हूँ मारी भागवत कथा प्रारंभ करू छू। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मुनय साधु पृष्टोहम भवद्भि लोक मंगलम यत् कृतः कृष्ण संप्रश्नो येनात्मा संप्रसीदति। सुद गोस्वामी हवे कथा प्रारंभ करता पहला कहे छे कि हे ऋषि मुनियो, मुनियो साधु पृष्टोहम, पृष्टो माने तमे तमे जे कहियो, तमे जे बोला ई केवू बोला के छे साधु, साधु माने श्रेष्ठ सुंदर। हे मुनियो साधु पृष्टोहम, तमे जे बोला बहु सुंदर बोला, कारण भवत भी लोक मंगलम, कारण के तमे लोको जे पूछू छे एना उत्तर मा तमारो तो कल्याण थशे ज, साथे साथे आखा जगत नो कल्याण थशे। तमे बहु सुंदर वात करी अने जगत नो तो कल्याण थशे ज, पण ई कथा मा यत कृष्ण यत कृत कृष्ण संप्रश्नो, तमारा प्रश्न थी भगवान श्री कृष्ण की कथा तमे सांभळशो माटे तमे जे बोला छो ए सर्वश्रेष्ठ छे। अने तमे जे पहेलो प्रश्न पूछो तो ने, बीजो प्रश्न कि हृदय ने आत्मा ने प्रसन्न करवा माटे शुं करवुं जोईए, तो बीजा प्रश्न नो जवाब ई छे कि येनात्मा सुप्रसिद्धति, जो कोई व्यक्ति कृष्ण की कथा सांभळे भागवत कथा सांभळे तो एनी आत्मा प्रसन्न थई जाय। सवेम पूसा परो धर्मो यतोर भक्ति अदोक्षजे अहे दुखी अप्रतिहता यात्मा संप्रसीदति। सुत गोस्वामी 88,000 ऋषि मुनि ना 6 प्रश्न ना एक साथे उत्तर आपे छे। भागवत नो श्रेष्ठ श्लोक छे आ, कहे छे कि आ संसार मा सौथी मोटो धर्म कयो छे। धर्म नाम आपणे सांभळ्यु हशे, धर्म नो अर्थ शुं थाय सौथी पहेला जो, धर्म नो अर्थ छे कर्तव्य, कर्तव्य एटले धर्म। आ संसार मा आपड़ा घणा बधा कर्तव्यो छे, जन्म लेतानी साथे ज आपड़ा कर्तव्यो प्रारंभ थई जाय। एक व्यक्ति ना घणा बधा कर्तव्यो होय, बालक होय तो एनी सेवा डॉक्टरे नर्से करी होय तो डॉक्टर नी प्रत्ये काय केनु कर्तव्य होय, माता प्रत्ये काय कर्तव्य होय एने दूध पीवडायवू होय एटले, पिता प्रत्ये कई कर्तव्य होय, तेनी पत्नी प्रत्ये कर्तव्य होय, तेना गुरु प्रत्ये कर्तव्य होय, तेमना मित्रों प्रत्ये कई कर्तव्य होय, समाज प्रत्ये कर्तव्य होय, नेता प्रत्ये राजा प्रत्ये कर्तव्य होय। एक व्यक्ति ना घना बदा कर्तव्यो अने घना बदा धर्म, कर्तव्य नो अर्थ धर्म थाय। तो बदा कर्तव्यो मा श्रेष्ठ कर्तव्य कयु છે ને, આપણે ઘણા બધા કર્તવ્યો છે, એક માતાની પ્રત્યે કંઈક આપણું કર્તવ્ય હોય કે માતાની સેવા કરવી જોઈએ, અમુક લોકો કે સમાજની સેવા કરવી જોઈએ, તો હું માતાની સેવા છોડી દેવી જોઈએ, બહુ મોટો પ્રશ્ન છે આ। તો અમુક લોકો કે નહીં પિતાની સેવા કરવી જોઈએ, તો સમાજની છોડી માતાની છોડીને ખાલી પિતાની કરવી જોઈએ,
ભાગવત નો ગૂઢ વિષય છે. તો જો પરશુરામજીને તેમના પિતા જમદગ્નિએ કીધું કે તમે તું તારી માતાનું ડોકું કાપી નાખ. હવે પરશુરામજી પોતાના પિતાનું કર્તવ્ય નિભાવે તો માં મરી જાય, અને માતાનું કર્તવ્ય નિભાવે તો પિતાના કર્તવ્યમાંથી મુક્ત થઈ જાય. શું કરવું આ સિદ્ધાંત જાણવો બહુ જરૂરી છે. સંસારમાં ઘણા સુદ ગોસ્વામી ભાગવત કથા પ્રારંભ અહીંયાથી કરે છે કે સૌથી મોટું કર્તવ્ય કયું કયું કયું. માતાનું કર્તવ્ય, પિતા પ્રત્યે કર્તવ્ય, પુત્ર પત્ની સ્વજન સમાજ દેશ પ્રત્યે કર્તવ્ય, આ બધા કર્તવ્યમાં સૌથી મોટું કર્તવ્ય કયું છે? તો કે છે સવે પુંસા પરોર ધર્મ. કર્તવ્ય તો ઘણા બધા, પણ પરમ કર્તવ્ય, સૌથી મોટું કર્તવ્ય કયું છે? કે છે યતોર ભક્તિ અધોક્ષજ. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવી આ સૌથી મોટું કર્તવ્ય છે. કારણ તમે પૂછશો, કારણ શું છે આનું? કારણ સૌથી પહેલા આપણે જાણ્યું કે આપણે આ શરીર નથી, આત્મા છીએ. અને મેં તમને જેટલા કર્તવ્યો ગણાવ્યા આ બધા કર્તવ્યો આત્માના નહીં, શરીરના છે. કારણ કે જ્યારથી આપણને આ શરીર મળ્યું છે ત્યારથી આપણે કર્તવ્યમાં બંધાણા. જ્યારથી આ શરીર પ્રાપ્ત થયું ત્યારથી આ શરીરથી માં પિતા સ્વજન સ્નેહીજન પત્ની પુત્ર, તો કોઈ કોઈની પત્ની કે પુત્ર આ સંબંધ જે છે શરીરના સંબંધ છે, આત્માના સંબંધ નથી. જ્યારે વ્યક્તિનું મૃત્યુ આવી જાય તો મૃત્યુ પછી પત્ની કંઈક બીજે ઠેકાણે, પુત્ર કંઈક બીજે ઠેકાણે, પતિ કંઈક બીજા ઠેકાણે. આ સંબંધ કેવળ આ દેહના છે, આ શરીરના છે. અને દેહ સસ્તુ પરા બુદ્ધિ, અને બુદ્ધિ કરતા પણ ઉપર છે આત્મા. તો આ શરીર અને આત્મા બે વસ્તુ છે આપણામાં, અને આપણે આત્મા છીએ. તો હવે આપણી સામે પ્રકટ ખુલ્લી વસ્તુ છે કે આ શરીરના અમુક કર્તવ્યો છે માતા પિતા પુત્ર પત્ની, અને એક કર્તવ્ય છે આત્માનું કર્તવ્ય. હવે તમે જ કહો, શરીરનું કર્તવ્ય ઉત્તમ છે કે આત્માનું કર્તવ્ય ઉત્તમ છે? અવિનાશ પ્રભુ, આત્માનું ઉત્તમ છે છે કે નહીં? આત્માનું ઉત્તમ કે પછી શરીરમાં જ રહેવું છે? શરીરનું કર્તવ્ય જો નિભાવશો તો ક્યાં સુધી લોકો તમને સાથ આપશે બતાવો. માની લો તમે વિચારો કે મારે આત્માનું કર્તવ્ય નથી કરવું, આત્માને જે કરવું એ થાય, આત્માનું જે થવું એ થાય, હું આ શરીરથી જે મારા સંબંધો છે એનું જ કર્તવ્યનું પાલન કરીશ, કદાચ આખી દુનિયાને તમે પ્રસન્ન કરી લીધા, તમને હું આપશે? એક પતિ એની પત્ની અને છોકરાનું પાલન પોષણ કરવા માટે ગધેડા જેમ મહેનત કરે, છતાં પત્ની અને પુત્ર એને શું આપે? ગમે એટલી મહેનત કરે છતાંય પત્ની અને પુત્ર એમ જ કે તમે અમારી માટે કાંઈ નથી કર્યું, હજી તમે અમને આ લાવી દો, ઓલું લાવી દો, ફલાણું કરી દો. એક પત્ની લગ્ન થાય ત્યાંથી લઈને મર્યા સુધી એના પતિની સેવા કરે, છતાં પતિ એમ જ કે આ કાંઈ કરતી જ નથી, આળસુ છે, કુવેત છે. ગમે એટલા સારી રીતે કર્તવ્ય, ગાંધીજી મરી ગયા દેશ માટે, આજ કોઈ પૂછતું હોય નરકમાં હશે અત્યારે. સમાજ માટે, દેશ માટે, પત્ની પુત્ર પિતા માટે ઘણા બધા કર્તવ્યો કર્યા, પણ એ કર્તવ્ય મર્યા સુધી કામમાં નથી આવતા. મર્યા પછી તો બીજી વાત. માટે આ શરીરથી જેટલા પણ કર્તવ્યો છે એ મુખ્ય નથી, મુખ્ય કર્તવ્ય છે આત્માનું કર્તવ્ય. તો હવે આત્માનું કર્તવ્ય શું છે? આ આત્મા પરમાત્માનો અંશ છે. તો આત્મા પરમાત્માનો અંશ હોવાને કારણે આત્માનું કર્તવ્ય છે પરમાત્માની સેવા કરવી. અને એ પરમાત્મા કોણ છે? એ પરમાત્મા છે ભગવાન શ્રી કૃષ્ણ અધોક્ષ, અને કોઈ જોઈ નથી શકતું એમ કહી રહ્યા છે. આત્માનું સૌથી મોટું કર્તવ્ય છે પરમાત્માની સેવા કરવી. અને આપણે આ શરીર નથી, આત્મા છે. અને હવે કર્તવ્યની બદલે તમે ધર્મ શબ્દ મૂકી દો, અને ધર્મ શબ્દ જો મૂકો તો આનું વાક્ય આમ બને, આ સંસારમાં સૌથી મોટો ધર્મ એ છે કે પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી. હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી આ સૌથી મોટો ધર્મ છે, સૌથી મોટું કર્તવ્ય. આમાં કોઈને કઈ સંશય લાગે છે તો કહી શકો તમે.
કોઈ પણ વ્યક્તિને સંશય લાગતો હોય તો હાથ ઉપર કરો, તમતર હું એની સેવા કરવા માંડીશ, કાલથી પગ દબાવવા આવીશ. કારણ કે સેવા તો એની કરવી જોઈએ ને જે કઈક, જેનાથી કઈક મળે. હું આખી દુનિયાની સેવા કરું છતાં કોઈ મને મૃત્યુથી બચાવી શકશે? મને ભયથી બચાવી શકશે? કોઈ નહીં. પણ ભગવાનની સેવા કરવાથી મૃત્યુથી બચાવી લે, એમના ધામમાં બોલાવી લે. માટે સૌથી મોટો ધર્મ છે કૃષ્ણની ભક્તિ કરવી. સવે પુંસા પરો ધર્મ યતોર ભક્તિ અધોક્ષજ અહેતુકી અપ્રતિ હતા યયાત્મા સમ પ્રસિદ્ધ. સુદ ગોસ્વામીએ ભાગવતના પ્રારંભમાં કહી દીધું. અને જો આવું કરવું હોય તો જ સાંભળજો, નહીં તો નહીં આવતા. એટલે સુદ ગોસ્વામીનો કહેવાનો ભાવ એ છે, નહીં તો આ વસ્તુને છેલ્લે કે પહેલા જ કહી દીધું. જો તમારી માન્યતા આવી હોય કે બધું છોડી બધું મૂકીને કૃષ્ણની ભક્તિ કરવી છે તો જ ભાગવત સાંભળજો, નહીં તો કોઈ ફાયદો નથી ભાગવત સાંભળવાનો. કારણ કે ભાગવતમાં પહેલેથી લઈને છેલ્લે સુધી, જન્માદશથી લઈને કે છેલ્લે સુધી એક જ વર્ણન છે, ભગવાન કૃષ્ણની ભક્તિ કરવી. બીજા બધા લોકો ભાગવતમાંથી ઘણું બધું કહેતા હશે કે ફલાણાને ત્યાં જાઉં, ફલાણું કરું, પણ હું તો શુદ્ધ વસ્તુ જે છે એ જ કહીશ. ભાગવતના બધા શ્લોકોમાં કેવલ કૃષ્ણ જ છે. યે આત્મા સંપ્રસિદ્ધ. હવે આટલી તો આપણને ખબર પડી કે પરમ ધર્મ પરમ કર્તવ્ય છે કૃષ્ણની ભક્તિ કરવી. પણ કેવી ભક્તિ કરવી? તો કે છે અહેતુકી અહ અપ્રતિહતા યે આત્મા સંપ્રસિદ્ધ. અહેતુકી ભક્તિ હોવી જોઈએ. અહેતુકી એટલે નિષ્કામ ભક્તિ હોવી જોઈએ. એવું નહીં કે મારે આ જોતું છે એટલે હું કૃષ્ણની ભક્તિ કરું, કોઈ પણ કામના વગર. અચ્છા, કામના હોય અને ભક્તિ કરો તો પણ સારી વાત છે, કારણ કે કૃષ્ણની કરો છો. પણ સારું કાર્ય એ છે કે નિષ્કામ ભાવે કૃષ્ણની ભક્તિ થાય. નિષ્કામ ભાવે જો કૃષ્ણની ભક્તિ થાય તો કૃષ્ણ જલ્દી પ્રસન્ન થઈ જાય, જેમ ગોપીઓએ કરી. ગોપીઓને કોઈ જ કામના નહોતી ભગવાન કૃષ્ણની ભક્તિ કરવામાં. એકવાર ગોપીઓની મહિમા બતાવવા માટે ભગવાન કૃષ્ણ દ્વારકામાં રહેતા હતા તો ભગવાન કૃષ્ણને તાવ આવી ગયો. ક્યારે આવે નહીં પણ આ તો નાટક કૃષ્ણ આગળ કીધું ને કે ગુઢ કપટ માનુષ્ય, આવીને ડ્રામા કરવા માંડ્યા, નાટક કરવા માંડ્યા. કારણ કે કૃષ્ણનું દેહ આપણી જેવું નથી, સચ્ચિદાનંદમય વિગ્રહ છે. તો તાવ આવ્યો અને બધાએ બહુ ટીકડા લાવ્યા, ગોળી લાવ્યા, ડોક્ટર આવ્યા, પણ કાંઈ સારું થયું નહીં. નારદ મુનિ આવ્યા. નારદજીએ કીધું, પ્રભુ આ શું થઈ ગયું તમને? ભગવાને કીધું કે મને તરત સારું થઈ જાય એમ છે, પણ કોઈ મારો ભક્ત એના ચરણની ધૂળ મારા શિર ઉપર, મારા માથા ઉપર રાખે તો. નારદ મુનિ કીધું, 16108 તો તમારા ઘરે જ છે, બહાર જવાની ક્યાં જરૂર છે? ભગવાન શ્રી કૃષ્ણે કીધું, જાઓ લઈ આવો. સૌથી પહેલા નારદ મુનિ રુકમણી પાસે આવ્યા, કીધું કે તમારા પતિદેવ બીમાર છે, તમને દુઃખ નથી? કે બહુ દુઃખ છે. તો તમારા ચરણની રજ જો તમારા પતિના માથા ઉપર મૂકવામાં આવે તો એને તાવ મટી જાય. રુકમણી કે બોલાય બોલા, બીજી વખત બોલતા નહીં. અનંત કોટી બ્રહ્માંડના નાથ સ્વામીને માથા ઉપર મારી રજ ક્યારેય ન આપું. સત્યભામા પાસે ગયા, એને ન આપી. 16108 રાણીઓ બધી પાસે જઈ આવ્યા, બધાએ કીધું અમારે નરકમાં જવું છે, અમારા ચરણની રજ કૃષ્ણને દઈને અમે નરકમાં, નરકનું ભાગી નથી બનવું અમારે. નારદ મુનિ પાછા આવ્યા, કીધું કે કોઈ આપવાલ નથી. ભગવાને કીધું તમે આપો. નારદ મુનિ કે નારાયણ નારાયણ ભાગો અહીંથી. ભગવાને કીધું ક્યાં ભાગો છો? એક કામ કરો, વ્રજમાં જાઓ, વૃંદાવનમાં, ત્યાં પ્રયાસ કરો, કદાચ ત્યાં તમારું કામ બની જાય. નારદ મુનિ ફરતા ફરતા બ્રજ વૃંદાવનમાં આવ્યા. ગોપીઓ તો ભગવાન શ્રી કૃષ્ણના વિરહમાં હતી. નારદ મુનિએ ગોપીઓને કીધું કે કૃષ્ણ બહુ બીમાર છે, તાવ આવી ગયો છે. બધી ગોપીઓ દુઃખી થઈ ગઈ. ઉપાય? નારદ મુનિએ કીધું કે ઉપાય છે, જો તમારા ચરણની રજ કૃષ્ણના માથા ઉપર લગાડવામાં આવે તો એને તાવ મટી જાય. ગોપીઓ તો નાચવા માંડી અને નાચી નાચીને પગમાંથી ચરણમાંથી રજ લઈ લઈને નારદ મુનિને દેવા પડી દેવા માંડી કે જાઓ મારી રજ લઈ જાઓ, મારી રજ લઈ જાઓ. નારદ મુનિ આ શું કરો છો? નારદ મુનિ કહેવા માંડ્યા આ શું કરો છો, તમે નરકમાં જશો. ત્યારે ગોપીઓએ આટલું જ કીધું કે હે નાથ, હે નારદ મુનિ, અમે એક જન્મ નહીં 100 જન્મ સુધી નરકમાં સડવા માટે તૈયાર છીએ, પણ અમારા કૃષ્ણને એક સેકન્ડે તાવ ન આવવો જોઈએ, દુઃખી ન રહેવા જોઈએ.
આવી રીતે નિષ્કામ ભક્તિ હોવી જોઈએ કે આવું કરીશ તો આમ થઈ જશે, આમ થઈ જશે એમ નહીં. કૃષ્ણ માટે, કૃષ્ણને સુખી રાખવા માટે, મારા લાલાને, કાનાને, ગોવિંદને પ્રસન્ન કરવા માટે ભક્તિ હોવી જોઈએ. અને આપણી સ્થિતિ કેવી છે? નિજેન્દ્રિય પ્રીતિ વાંછા, મને કઈક સુખ મળવું જોઈએ ભક્તિમાં, બસ. ઘણા લોકોનો પ્રશ્ન હોય કે શાસ્ત્રમાં તો લખ્યું છે ને એક વખત નામ લેવાથી આટલું બધું ફળ મળે, આપણે તો કેટલી ઘણી નાખી માળા, છતાં કેમ કઈ થતું નથી? એટલા માટે નથી થતું કે આપણે આપણી માટે ઘસીએ, હું મારી માટે કઈ કરીએ છું, નહીં, ભગવાન માટે હોય છે. આગળ પ્રહલાદ મહારાજ આ વાતને કહે છે, તો સૌથી મોટું કર્તવ્ય, સૌથી મોટું ધર્મ છે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવી. અને હા, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવા માટે, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવામાં જો બીજા બધા ધર્મને ત્યાગવા પડતા હોય ને, તો એક વખત ત્યાગી પણ દેવા જોઈએ. ક્યારેક બહુ મોટું ધર્મ સંકટ આવે કે એક બાજુ કૃષ્ણની ભક્તિ હોય અને એક બાજુ સંસારના લોકો હોય, બે માંથી કોને છોડવા? સંસારના લોકોને છોડી શકો આત્મા માટે, ભગવાન કૃષ્ણ માટે. અને એમાં કોઈ તમારું નામ નહીં બગડે, સંસારના લોકો નિંદા નહીં કરે. હા, ચાર પાંચ જણા જે મૂર્ખ હશે એ કરશે, નહીં તો તમે જ કયો. પ્રહલાદ મહારાજે એના પિતાને ત્યાગ્યા, કોઈ ગાળું દેશે એને? ભાગવતમાં નામ આવી ગયું. બલિ મહારાજે એના ગુરુને ત્યાગ્યા કૃષ્ણ માટે, આજે ભાગવતમાં એનું પ્રસંગ છે. મીરાબાઈએ તેના પતિને ત્યાગ્યા, આજે મીરાબાઈના ગીત ગાય છે લોકો. ધ્રુવ મહારાજે, ભરત મહારાજે એની માને ત્યાગી દીધી. રામાયણનો પ્રસંગ તમને ખબર હશે, જ્યારે કૈકેયીએ રામને વનવાસ આપી દીધો અને ભરતજી ઘરે આવ્યા, ખબર પડી કે મારી માં કૈકેયીએ રામને વનવાસ દીધો છે. તરત એની માં પાસે ન ગયા, માં એની પાસે આવી. કૈકેયીએ કીધું કે બેટા, સ્થિતિ થોડીક બગડી ગઈ હતી પણ મેં બધી સ્થિતિ બરાબર કરી દીધી છે. ભરત એની માં ને તુકારે બોલાવવા માંડ્યા કે તું મારી સામે નહીં આવતી, તું મારી માં નથી, તું તો કલંક છો આ રઘુકુળમાં, તે તો કલંક લગાડી દીધું. અનંત કોટી બ્રહ્માંડના નાથને તે વનમાં મોકલી દીધા. ઘણા ઋષિ મુનિઓએ કૈકેયીએ કીધું કે બેટા, તું મને શું કહી રહ્યો છો? પોતાની માને આવું કહેવાથી પુત્ર નરકમાં જાય. ભરત કે હું નરકમાં જવા તૈયાર છું, તે મારા રામને વનમાં મોકલ્યા, તું મારી માં નથી, આજથી તું મને પુત્ર નહીં કહેતી અને હું તને માં નહીં કહું. ત્યાગી દીધી. ત્યાર પછી ભરતે ક્યારેય પોતાની માને માં કહીને નથી બોલાવી, જ્યાં સુધી ભગવાને સમજાવ્યા નહીં ત્યાં સુધી. ભરતજીએ પોતાની માને ભક્તિ માટે, રામ કૃષ્ણ માટે ત્યાગી દીધા, તો શું ખોટું કર્યું? જરાય નહીં. શબરીજીએ પોતાના કુળને ત્યાગી દીધું. આજે શબરીજીનું ગીત અને ભજન ગાવામાં આવે. ભગવાન માટે આ સંસારના કોઈ પણ વ્યક્તિને છોડી શકાય, પણ ભગવાન માટે, આપણી માટે નહીં, આપણા સુખ માટે નહીં, કૃષ્ણ માટે કોઈને પણ ત્યાગી શકે. અને કૃષ્ણ માટે જો ત્યાગવામાં આવે તો વ્યક્તિ અજર અમર થઈ જાય, મૃત છતાં પણ અમૃત એને પ્રાપ્ત થાય. તો સંસારમાં સૌથી મોટું કર્તવ્ય, સૌથી મોટો ધર્મ છે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવી. સુધ ગોસ્વામી આગળ ભાગવત કથાને વધારે છે કે વાસુદેવ ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત જનતિ આસુ વૈરાગ્યમ જ્ઞાનમ ચ યદ હૈતુકમ. આવી રીતે જો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવામાં આવે તો ભક્તિ કરવાથી નિશ્ચિત જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન થશે. આ સંસારમાં ઘણા લોકો જ્ઞાન અને વૈરાગી બનતા હોય, વૈરાગી બાબા ગુજરાતમાં બહુ છે, આવા ધ્યાન રાખો તમારે. ભક્તિ કરવાથી જ્ઞાન અને વૈરાગ ઓટોમેટિક આવશે, પણ અમુક લોકો નાટક કરવા માટે, પાખંડ કરવા માટે વૈરાગી બની જાય અને દેખાડે કે હું બહુ મોટો વૈરાગી છું, બધા લોકો એને પ્રણામ કરે. અને અંધશ્રદ્ધાળુ લોકો, આંધળી જનતા જેને શાસ્ત્રનું અને વેદનું જ્ઞાન નથી, એવા લોકોની શરણમાં આવી જાય. વૈરાગ્ય ભક્તિથી આવે, અને ભક્તિ વગરનો જે વૈરાગ્ય છે ને, એ તો માત્ર ઢોંગ છે. હું તમને એક સત્ય ઘટના કહું આપણી અહીંયાની. એકવાર આવા જ એક વૈરાગી બાબા આવ્યા એક ગામમાં, અને ગામની અંદર પ્રવેશ ન કરે કારણ કે વૈરાગી હતા. ગામના પાદરે કંઈક જંગલમાં એને પોતાનો વાસ, એ બાબાજી રહેતા હતા.
ગામના લોકોને ખબર પડી એટલે બધા લોકો સાધુ મહારાજને પ્રણામ કરવા ગયા. વૈરાગી બાબાને પ્રણામ કરવા ગયા તો ઘણા લોકો ભેટ લઈને જાય પણ આ લોકો ના પડે, અમે નથી ખાતા. હતા વૈરાગી બાબા પણ એને જલેબી બહુ ભાવતી. તો ગામનો એક માણસ જલેબી લઈને ગયો અને કીધું કે વૈરાગી બાબા, યાદ છે હું શું કહેતો હતો? જલેબી. હા, તો એક ગામ હતું, એમાં એક વૈરાગી બાબા આવ્યા. બહારથી વૈરાગ્યનો દેખાવ પણ અંદરથી જલેબી બહુ ભાવતી હતી. તો એક વ્યક્તિ જલેબી લઈને ગયા એની પાસે અને કીધું કે તમારી માટે જલેબી લાવ્યો છું. તો એટલો જોરથી હાથ મારી દીધો જલેબી ફગી ગઈ, ધૂળમાં ભળી ગઈ. વ્યક્તિ વિચાર્યું, વાહ, આ તો વૈરાગી સાધુ છે, આની તોલે તો કોઈ ન આવે. આટલું કઈ હતો કઈક અપાળે એટલે એક ઝાડ પાછળ છુપાઈ ગયો. છુપાઈ ગયો અને પછી જોયું તો એ વૈરાગી બાબાએ જોયું કે આ બપોરનો સમય છે, કોઈ આવવાનું નથી. એટલે એ જલેબી જે ધૂળમાં ભળી ગઈ હતી એ જલેબી ઉપરથી ધૂળ કાઢી કાઢીને ખાવા માંડ્યા. ઓલે ઝાડ પાછળથી નીકળીને પૂછ્યું, મહારાજજી તમારે જલેબી ખાવી હતી તો ફેંકી હું કરવા? સંસારમાં આવા બહુ સાધુ છે તો આવા સાધુથી બચવું જોઈએ. કારણ કે એ લોકો ભક્તિ નથી કરતા, એ સમાજ ઉપર બોજ છે. ખાલી ભક્તિ કરવાથી જ્ઞાન અને વૈરાગ્ય એવી રીતે આવે જેમ આપણે જ્યારે પાણી પીતા હોય, જ્યારે પાણી પીતા હોય ત્યારે ત્રણ ક્રિયા એક સાથે થાય. પાણી પીવું, તરસ મટવી અને પેટ ભરાવવું, આ ત્રણ ક્રિયા એક સાથે હોય. પાણી પીવાનું ચાલુ હોય, તરસ મટતી હોય અને પેટ ભરાતું જાય. એવી જ રીતે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેય એક સાથે ચાલે. અને આ કથાને આગળ વધારે છે, ધર્મ સ્વનુષ્ઠિત પુંસામ વિશ્વક્સેન કથા સુય ન ઉત્પાદયેત યદિ રતિમ શ્રમ એવ હિ કેવલમ. સંસારમાં ધર્મનું અનુષ્ઠાન કરવા માટે ચાર વર્ણ અને ચાર આશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું. ભગવાને નિર્માણ કર્યું ચતુર્વર્ણ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ. અને આ ચાર વર્ણ અને ચાર આશ્રમ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ અને શુદ્ર, બ્રહ્મચારી, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ, આ ચાર વર્ણ ચાર આશ્રમ શેની માટે છે? આ ચાર વર્ણ અને ચાર આશ્રમ બનાવ્યા છે ભગવાનની કથામાં રુચિ ઉત્પન્ન કરવા માટે, ભોગ ભોગવવા માટે નહીં. ચાર વર્ણ અને ચાર આશ્રમ ભગવાનની કથામાં રુચિ ઉત્પન્ન કરવા માટે બતાવ્યા છે. જો આ વર્ણ અને આશ્રમમાં રહેવા છતાંય ભગવાનમાં રુચિ ઉત્પન્ન ન થાય તો જીવનમાં કરેલું બધું કાર્ય વિફળ છે. ઘણા લોકો પોતાની જાતને કહેતા હોય ને કે હું સક્સેસ છું આ સમાજમાં, કોઈની પાસેથી આપણે લેવા દેવાનું કાંઈ નથી, લોકોને હું આટલા કારીગરો મારી અંડરમાં છે, આટલાનું હું ભરણ પોષણ કરું છું. પણ ભાગવત કહે છે, સુદ ગોસ્વામી કહે છે અને વ્યાસદેવજી લખે છે કે ધર્મ સ્વ અનુષ્ઠિત પુંસામ વિશ્વક્સેન કથા સુય ન ઉત્પાદયેત યદિ રતિમ શ્રમ એવ હિ કેવલમ. ગમે એટલા હારા બિઝનેસમેન હો, ગમે એટલા પૈસા હો, પતિ હોય પત્ની હોય, પણ જો ભગવાનની કથામાં રુચિ ન હોય તો એ જીવનનું બધું કામ શ્રમ માત્ર છે. શ્રમ એવ હિ કેવલમ. ધર્મસ્ય હિ અપવર્ગસ્ય નાર્થોર્થાય ઉપકલ્પતે નાર્થસ્ય ધર્મે કાંતસ્ય કામો લાભાય હિ સ્મૃતમ. આપણે સમાજમાં સંસારમાં જે કાંઈ પણ કાર્ય કરી રહ્યા છે આ કાર્ય ધન કમાવા માટે નથી. આ શરીર ભગવાને ધન કમાવા માટે નથી આપ્યું, આ શરીર આપ્યું છે ભગવાને કાર્ય કરવા માટે. એવા કાર્ય ન હોવા જોઈએ જેનાથી કામ ઉત્પન્ન થાય, એવા કાર્ય કરવા જોઈએ જેનાથી ભગવત પ્રાપ્તિ થાય. કામસ્ય નૈન્દ્રિય પ્રીતિ લાભો જીવેત યાવતા જીવસ્ય તત્વ જિજ્ઞાસા નાર્થયશ્ચેહ કર્મભી. જીવનું પરમ કર્તવ્ય, પરમ લક્ષ્ય શું હોવું જોઈએ? કહે છે તત્વ જિજ્ઞાસા. વેદાંત સૂત્રનો પહેલો મંત્ર છે યથાતો બ્રહ્મ જિજ્ઞાસા. અહીંયા સુદ ગોસ્વામી કહે છે કે જીવનું
પરમ કર્તવ્ય તત્વ જિજ્ઞાસા છે, સંસારની વસ્તુ વિશે જાણવું. અને તત્વ કોણ છે? કે છે તત્વ ભગવાન શ્રી કૃષ્ણ છે. તત્વની વાત આવી છે, ધ્યાનથી સાંભળજો, બહુ સુંદર સિદ્ધાંત છે. કે છે વદંતિ તત તત્વ વિદસ તત્વમ યદ જ્ઞાનમ અદ્વયમ બ્રહ્મ ઇતિ પરમાત્મા ઇતિ ભગવાન ઇતિ શબ્દતે. સંસારમાં ઘણા બધા ધર્મમાં સંપ્રદાયમાં મતમાં લોકો તત્વ તત્વ કરતા હોય, પણ તત્વ હું છે એ પૂછો તો એને ખબર જ ન હોય. તત્વનો અર્થ શું થાય એ જ નથી ખબર. તત્વનો અર્થ આપણી ચોખ્ખી ભાષામાં ઈ વસ્તુ, જે વસ્તુની વિશે બિલકુલ ચોખ્ખી ચોખ્ખી જાણકારી હોય એને તત્વથી જાણકાર કહેવામાં આવે. તો વદંતિ તત્વ ભગવાન ત્રણ તત્વમાં છે. ભગવાનના ત્રણ તત્વ છે. કયા? બ્રહ્મ ઇતિ પરમાત્મા ઇતિ ભગવાન ઇતિ. હવે આ સંસારના ઘણા બધા લોકો એમ કે ભગવાન નિરાકાર છે. અમુક ધર્મમાં લોકો એમ કે ભગવાન કેવલ માત્ર જ્યોતિ છે. અમુક લોકો એમ કે ભગવાનનો આકાર જ નથી. અમુક લોકો અલગ અલગ લોકો ભગવાનની ધારણા મૂકે. અમુક લોકો એમ કે ભગવાન નામની વસ્તુ જ નથી, આ બધું બ્રહ્મ છે, બધું ભગવાન છે. તમે ભગવાન, હું ભગવાન, આપણે બધા ભગવાન થઈ શકીએ. આ મૂર્ખ લોકોની મૂર્ખતા છે. વાસ્તવમાં તત્વની વાત સુખદેવ ગોસ્વામી પહેલા મૂકી, પહેલા કરી રહ્યા અને પછી કથા કરશે. તત્વની વાત કરી રહ્યા છે કે વદંતિ તત્વ. ભાગવતનો આ અકાટ્ય સિદ્ધાંત છે કે ત્રણ તત્વ છે. એક તો સાક્ષાત ભગવાન બજેન્દ્ર નંદન કૃષ્ણ, જે પોતાના ધામમાં બિરાજમાન છે, જેનું મૂર્તિમાન સ્વરૂપ છે, જેના બે હાથ છે, બે ચરણ છે. વદંતિ તત્વ. અને બીજું તત્વ છે ઈજ ભગવાન આ સંસારમાં બધાના હૃદયમાં પરમાત્માના રૂપે સ્થિત થાય. અને ઈજ પરમાત્મા સંસારમાં બધી વસ્તુમાં કણ કણમાં બ્રહ્મ રૂપે સ્થિત હોય. તો બ્રહ્મ પરમાત્મા અને ભગવાન આ ત્રણેય તત્વ સંસારમાં છે. એનો અર્થ એ નથી, ઘણા લોકો એમ કહે કે ભગવાન ખાલી પરમાત્મા રૂપે યોગીઓ હોય, જે જ્ઞાન માર્ગમાં હોય ને, એ લોકો એમ કહે ખાલી પરમાત્મા જ છે, ભગવાન જેવું કઈ છે નહીં. એની વાત સાચી છે પણ પૂર્ણ વાત નથી. એ વાત એની અધૂરી છે. જેમ કોઈ વ્યક્તિ સૂર્યને જોઈને કે સૂર્ય એટલે ખાલી પ્રકાશ, કારણ કે સૂર્યને જોતા જ એની આંખ તો બંધ થઈ જાય, એટલે પ્રકાશ સિવાય બીજું કઈ દેખાય નહીં. અમુક લોકોને સૂર્ય પ્રકાશમાં કઈક રજકણો દેખાતા હોય, અને અમુક લોકો બુદ્ધિથી વિચાર કરે તો ખબર પડે નહીં સૂર્ય એક ગ્રહ છે, એમાંય તે જીવ જંતુ ઇત્યાદિ છે. તો સૂર્યને જોવામાં ત્રણ બુદ્ધિનો ઇસ્તેમાલ થયો, ત્રણ વ્યક્તિ ત્રણ તત્વથી સૂર્યને જોયા. એવી જ રીતે ભગવાનને ત્રણ દ્રષ્ટિથી લોકો જોવે છે. અમુક લોકો એમ કહે છે કે સૂર્ય પ્રકાશ છે, અર્થાત ભગવાન માત્ર જ્યોતિ છે, પ્રકાશ છે. આ પેલી બુદ્ધિ વાળા લોકો. પણ એનાથી જે બુદ્ધિમાન છે એ લોકો જાણે છે નહીં ભગવાન પ્રકાશ તો છે, પણ ભગવાન પરમાત્માના રૂપે બધાના શરીરમાં પણ છે. આ બીજી બુદ્ધિ વાળા. અને સૌથી શ્રેષ્ઠ બુદ્ધિ વાળા કોણ છે? જે ઈ જાણે છે કે ભગવાન પ્રકાશ પણ છે, ભગવાન આ સંસારમાં બધી જગ્યાએ બ્રહ્મ રૂપમાં પણ છે, પરમાત્માના રૂપમાં પણ છે, અને ભગવાન તેના ધામમાં બજેન્દ્ર નંદન દ્વિભુજ ધારી સાકાર રૂપમાં ભગવાન બિરાજમાન પણ છે. આવી રીતના જાણવા વાળો પૂર્ણ જ્ઞાની મનાય. શુદ્ધ ગોસ્વામી કહે છે કે વદંતિ તત્વ આ ત્રણ તત્વ બધા લોકોને જાણવા અત્યંત જરૂરી છે. અમુક લોકો જે નિરાકારવાદમાં હોય એ ભગવાનના રૂપ ઉપર વિશ્વાસ ન કરે, અને અમુક લોકો અહીંયા સુધી કહી દે કે આજે મહાભારત થયું ને એવું હતું જ નહીં. મહાભારત એટલે શું? આ મહાભારત કુરુક્ષેત્ર ભૂમિ આપણું શરીર, અને પાંચ પાંડવો એટલે આપણી પાંચ ઇન્દ્રિયો. આ મૂર્ખ મૂર્ખતાઓની મૂર્ખ ભરી વાતો. ખાલી પરમાત્મા તત્વ સુધી પહોંચાવે એટલા માટે એવું કે આ મહાભારત કુરુક્ષેત્રની ભૂમિ એ આપણું શરીર. આજે પણ જુઓ હરિયાણામાં કુરુક્ષેત્રની ભૂમિ છે, હું તો એ ખોટું? આજે પણ જુઓ પાંડવો જે જગ્યાએથી ગયા આજે એ જગ્યા પણ છે. આજે કૃષ્ણનું ગોકુળ વૃંદાવન, કૃષ્ણ જ્યાં જ્યાં ઉભા રહીને વાંસળી વગાડી, એ ચરણ ચિહ્ન પણ છે. પણ મૂર્ખતા મૂર્ખ લોકોને આની ખબર નથી પડતી. માટે ઉપમા એવું આપ્યા રાખે અને પ્રવચન કર્યા રાખે કે કુરુક્ષેત્ર છે એ આપણું શરીર છે, એમાં પાંચ ઇન્દ્રિયો
પાંચ પાંડવો આપણી પાંચ ઇન્દ્રિયો છે અને કૃષ્ણ જે મન છે આવી રીતના કહ્યા રાખે. વાસ્તવમાં કૃષ્ણનું સાકાર રૂપ છે, કૃષ્ણ લીલા કરે છે. આજે પણ જો તમે ભાવથી કૃષ્ણને ભજો ને તો તમારા ઘરે કૃષ્ણ રમતો થઈ જાય. બસ ભાવ ભક્તિથી એની ભક્તિ કરવી જોઈએ, એનું નામ લેવું જોઈએ. તો ત્રણ તત્વ રીતે આ ભગવાનના આ ત્રણ તત્વ છે. તો માની લો કે 88,000 ઋષિ મુનિએ પ્રશ્ન પૂછ્યો, તો આ તત્વની પ્રાપ્તિ કરવા માટે શું કરવું જોઈએ? સમજી ગયા કે કૃષ્ણ ત્રણ રૂપમાં છે, એક તો એના સાકાર રૂપમાં, એક પરમાત્માના રૂપમાં અને એક બ્રહ્મના રૂપમાં. તો આવા કૃષ્ણને આપણે પ્રાપ્ત કરવા હોય તો શું કરવું જોઈએ? ત્યારે સુદ ગોસ્વામી કહે છે કે તત્ શ્રદ્ધાના મુનિયો, હે મુનિયો, કૃષ્ણને જો પ્રાપ્ત કરવા હોય તો સૌથી પહેલા શ્રદ્ધા રાખવી પડશે. તત શ્રદ્ધાના અને પછી જ્ઞાન વૈરાગ્ય યુક્તયા પશ્યંતિ આત્માની ચાત્માનં ભક્તા શ્રુત ગ્રહીતયા. સૌથી પહેલા શ્રદ્ધા રાખવી પડશે અને બીજું કામ શ્રુત સાંભળવું પડશે. અને ખાલી સાંભળવાથી નહીં ચાલે, શ્રુત ગ્રહી તૈયા સાંભળીને એને ગ્રહણ કરવું પડશે. સમજાય છે? સૌથી પહેલા શ્રદ્ધા રાખવી પડશે, પછી શ્રુત સાંભળવું પડશે, પછી ગ્રહી તૈયા ગ્રહણ કરવું પડશે. અને ગ્રહણ કરીને જીવનમાં ઉતારી અને ભગવાનની ભક્તિ જો કરવામાં આવે તો આ ભક્ત આપણા વશમાં થઈ જાય. અત ભૂમિ દ્વિજ શ્રેષ્ઠા, એટલા માટે હે બ્રાહ્મણો, વર્ણાશ્રમ વિભાગશ, આજે વર્ણાશ્રમ ધર્મ છે. સ્વનુષ્ઠિષ્ઠસ્ય ધર્મસ્ય સંસિદ્ધિ હરિતોષણમ. લોકો 1,000 રૂપિયા ઘરે મૂકીને મરી જાય તો સમજી લે કે હું મારું જીવન સફળ થઈ ગયું. જીવનની સફળતા કેમાં છે? સુત ગોસ્વામી કહી રહ્યા છે કે જીવનની સફળતા ભગવાનને પ્રસન્ન કરવામાં છે. સંસિદ્ધિ હરિતોષણમ, ભગવાન પ્રસન્ન થાય એ જ જીવનની સાર્થકતા છે. અને ભગવાનની પ્રસન્નતાને છોડીને તમે કોઈ પણ કાર્ય કરો તો એ જીવનમાં કોઈ એનો લાભ નથી. ભગવાન પ્રસન્ન થવા જોઈએ. બસ આપણે ભગવાનને પ્રસન્નતાની વાત આવી છે એટલે તમને કહી દઉં કે આપણે ભક્તિના નામે આડું ઓળું બધું કરતા હોઈએ, પણ વાસ્તવમાં ભક્તિ એટલે ભગવાનની પ્રસન્નતા, અને ભગવાનની પ્રસન્નતા એટલે ભગવાનને જે જોતું છે એ દેવું જોઈએ. તો ભગવાન કેમાં પ્રસન્ન છે? અહીંયા કહે છે કે જો કોઈ વ્યક્તિ ભગવાનનું નામ લે, ભગવાનની કથા સાંભળે, એમાં ભગવાન પ્રસન્ન થઈ જાય. ભગવાનનું નામ, ભગવાનની કથા સાંભળવાથી ભગવાન પ્રસન્ન થાય, માટે વર્ણાશ્રમ ધર્મ ભગવાનની ભક્તિ કરવા માટે છે. તસ્માદ એકેન મનસા ભગવાન સાત્વતામપતિ શ્રોતવ્ય કીર્તિતવ્યસ્ય ધ્યેયસ્ય પૂજ્યસ્ય નિત્યદા. એટલે હે ઋષિ મુનિઓ, એટલા માટે એકાગ્ર મનથી ભગવાન શ્રી કૃષ્ણની કથા સાંભળવી જોઈએ અને ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેવું જોઈએ અને ભગવાન શ્રી કૃષ્ણનું જ ધ્યાન કરવું જોઈએ. જ્યોતિ બોતિનું ધ્યાન નહીં કરતા, કરતા હો તો બંધ કરજો, કારણ કે જ્યોતિના ધ્યાન કરતા તો 1,000 વોલ્ટનો બલ્બનું ધ્યાન કરવું સારું. એની સામે ચાલુ કરીને બેસી જાઓ, આમ નામ જીવન વયું જશે અને જ્યોતિ જ હાથમાં રહેશે, બીજું કાંઈ નહીં રહે. ભગવાનને હાથમાં લેવાના છે, જેમ યશોદા મૈયાએ કૃષ્ણને બાંધ્યા એમ આપણે પણ બાંધવાના છે. જો એવી રીતે કૃષ્ણની સાથે લીલા અને આનંદ લેવો હોય તો કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ અને ભક્તિ અર્થાત ભગવાન શ્રી કૃષ્ણની કથા સાંભળવી અને ભગવાનનું નામ લેવું. બોલો હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે. યદનુધ્યાસિના યુક્તા કર્મ ગ્રંથિ નિબંધનમ છિંદંતિ કોવિદાસ્તસ્ય કોન કુર્યાત કથારતિમ. બહુ સુંદર વાત કરી રહ્યા છે કે હે ઋષિ મુનિઓ, ભગવાનની કથા કેવી છે? જો કોઈ વ્યક્તિ મેં બતાવ્યું એવી રીતે ભગવાનની ભક્તિ કરે
જો એવી રીતે ભગવાનની કથા સાંભળે તો યદનુ ધ્યા સિના યુક્તા કર્મ ગ્રંથિની બંધનમ. આ સંસારમાં આપણા જેટલા પણ ખરાબ કર્મો કરેલા છે, આ સંસારમાં તમને ખબર છે દુઃખ શેને કારણે આવે છે? આપણે આ જન્મમાં અથવા આગલા જન્મમાં ખરાબ કર્મો કર્યા છે, ખરાબ કર્મોનું ફળ જ દુઃખ બનીને આવે છે. અને એ કર્મો ભોગવવા જ રહ્યા, વગર ભોગવે એ કર્મ છૂટતા નથી. પણ સુત ગોસ્વામી કહે છે કે અગર કોઈ વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણની કથા સાંભળે અને કૃષ્ણની ભક્તિ કરે તો એ કર્મની ગમે એટલી મોટી ગ્રંથિ હોય, ગાંઠ હોય, એને તોડી નાખે ભગવાનની કથા. અને બ્રહ્માજી પણ આ વાતને કહે છે, કર્માણી નિર્દહતી કિંતુ ચ ભક્તિ ભાજા. કર્મને એક કીડીને પણ પોતાનું કર્મ ભોગવવું પડે છે, કીડીથી લઈને મનુષ્યથી લઈને ઇન્દ્ર સુધી પોતાના કર્મનું ફળ ભોગવવું પડે છે. પણ જો કોઈ ભગવાનની ભક્તિ કરે તો એના જેટલા પણ ખરાબ કર્મો છે એ બળીને ભસ્મ થઈ જાય. કર્માણી નિર્દહતી કેવલ ભક્તિ ભાજા, માત્ર ભક્તિ કરવાથી. છિંદંતી કોવિદાસ્તસ્ય કોન કુર્યાત કથારતિ. તો આવી રીતના સમસ્ત કર્મની ગાંઠને તોડવા વાળી ભગવાનની કથામાં કોણ રુચિ ઉત્પન્ન નહીં કરે બતાવો? કોણ આ કથા નહીં સાંભળે? જે જીવનના બધા દુઃખોને નષ્ટ કરી નાખે એવી ભગવાનની કથા કોણ નહીં સાંભળે? પ્રશ્ન પૂછે છે, આશ્ચર્ય કરે છે. માટે કથામાં રુચિ કરવી જોઈએ. તો માની લો 88,000 ઋષિ મુનિઓ પૂછ્યું તો કથામાં રુચિ લાવવા માટે શું કરવું જોઈએ? અમુક લોકોની ઈચ્છા હોય પણ રુચિ ન હોય. કથામાં રુચિ લાવવા માટે શું કરવું જોઈએ? તો કે છે, સુશુષો શબ્દ ધાનસ્ય વાસુદેવ કથા રુચિ શ્યાન મહત્સેવ યા વિપ્રા પુણ્ય તીર્થની વિષયવણા. જો બિલકુલ લાઇનમાં તમે ધ્યાનથી સાંભળતા હશો તમને ખબર પડશે, સૌથી પહેલા કર્તવ્ય, પછી ધર્મ. ધર્મ કયો મોટો? કૃષ્ણનો. કૃષ્ણની ભક્તિ કરવી સૌથી મોટો ધર્મ. એના ત્રણ તત્વ, તત્વને પ્રાપ્ત કરવા માટે, કૃષ્ણની પ્રાપ્તિ કરવા માટે કે છે ભક્તિ. ભક્તિ એટલે ભગવાનનું નામ અને ભગવાનની કથા સાંભળવી અને કથામાં રુચિ લેવી. હવે પ્રશ્ન એ છે કે